मॉर्निंग हवार नमति राम राम सीताराम जय श्री कृष्ण हर हर महादेव। तो केम छो बता? अत्यारे 8 वागी गया। आजे हजी सीवानी पण हुती, मम्मी ने गया पहेरी धोवा, काकड़ी आवे पछी आपणे चा ने बनावीए नास्तो, ने हजी भावेश भाई ने ब्रश नुं काम चालू छे, हवे ई जाईश ब्रश करवा, ने जो सीवानी हुती ने तो जाईए आपणे हवे अहींया। ने हा, आज तो वेलेंटाइन डे छे, પણ કરણ તો છે ડેડિયાપાડા, મેસેજ કરી દીધો હમણાં વિડીયો શૂટિંગ કરીને, પછી એને ફોન કરું ને મેં કીધું અહીં હોત તો આપણે ક્યાંક જવાનો પ્લાન કરે તો મને હંસતા હતા, એક સાચી વાત છે એ, કે તો કંઈ વાંધો નહીં હોળી ઉપર આવે તો અહીંયા તો જો શિવાની હજી આજ હતી ને આજ એવા માટે હતી કે રાતે જાગતી હતી ને તો ટાણે મોડે સુધી હતી, હવે આપણે જઈએ શિવ પાસે। पहला तो लाइट करो, ઘેન ચડ્યું આજ તો એને તો ઉઠે તો ભલે ને કરાવે, હું આકડી ચા કરવા જાઉં, ભાવેશભાઈ અંદર આવશે ને એટલે ધ્યાન રાખીએ, ઉઠીએ એટલે આવશે રહોડામાં લઈને। તો આપણો ચા ઉકરીને તૈયાર થઈ ગયો, આકડી જ મમ્મી પહેરી ધોઈને આવ્યા, તાજે તાજા દૂધનો અલગ જ મજા હોય એની, ને આ રોટલી વઘારાઈ ગઈ, હજી શિવ ઉઠ્યો એટલે ન ઉઠ્યો, જોઈ આવું આકડી, ને ખીચડી હાંજની ટાઢી પડી, કોઈને ખાવી હે તો વઘાર નાખી। તો હવે શિવ ઉઠી ગઈ, શિવ ઉઠી ગઈ તું, હે આજ મોડું થઈ ગયું ઉઠવામાં, ગુડ મોર્નિંગ શિવ, ગુડ મોર્નિંગ બોલતા, રાતે જાગતી હતી એટલે અટાણું મોડું થઈ ગયું ઉઠવામાં, કે મને ખબર છે, ઊભી રહે તું એઠું જોઈ ગઈ, આમ જતા હાલો નાસ્તો કરવો ને, હવે ચા પીવો ને, નાસ્તો કરવો ને, હાલો ચા પીવા, હાલો થઈ ગયો ચા, હા ચા થઈ ગયો, હોઉં કર દે। હાલો તો 10 વાગી ગયા, ને ઘરમાં તો બધું કામ પતાવી લીધું, હંજવારીને પોતાને કરી લીધા, ને હવે આપણે રહોડામાં હંજવાર પોતાને ઠામને કરવાના, મમ્મી આકડી ગધા પાઢીને મકાઈ વાટવા ગયા, આપણે બપોર પછી જાઉં મકાઈ વાટવા, કારણ કે અટાણે અહીં રહોડામાં જ હંજવાર પોતાને બાકી છે ઠામને કરવાના, તો એ કરી લેતા 11 થઈ જાહે, તો હું બપોર પછી હવે ખેતરમાં જાય, ને એક તો લાઇટ નહોતી, તે બે બાણા ખુલ્લા રાખ્યા ત્યાં પોતું હુકા હે, હવે આવનારો આવ્યો ને લાઇટવાળા એવા કવરાશે, ભર બપોરે કવરાશે, અત્યારે તો ઠીક, પાછી અમારે શું છે કે અમારી જ લાઇનમાં ફોલ્ટ હોય એટલે અમારે 3 દી ઉનારામાં જાહે લાઇટ, તો હવે હાલશે બીજું કામ, ના સીવું ને અહીં કાકા દીકરી રમે તો રમજો, હું આકડી રહોડાને કામ પતાવી લઉં, ને આ વેલેન્ટાઇન ડે આજ તો છે, તે આપણે ભાવેશભાઈને પૂછે કે તમારે તો ક્યાંય જવાનું કે ન જવાનું, એટલે આ વારી શું વેલેન્ટાઇન ડે એટલે શું, લેતી તમને નથી ખબર, તમને જ ખબર હોય ને અમાર કરતા વધારે, મને એમાં કઈ ખબર જ ન પડે વેલેન્ટાઇન ડે માં, એ માલે હું તો કાંઈ તમારે ક્યાંક જવાનું હોય છે, ના ના પણ વેલેન્ટાઇન ડે એટલે હું એ જ નથી ખબર, તમારે કોઈ છોકરી હોય તો આજે પ્રપોઝ કરીએ ને કર્યો ને તમે કોઈ ગોતી હોય તો એવું હોય, હા એવું બધું હોય આજ, હા હમણાં ઓલા ઇન્સ્ટાગ્રામ માં આવતું હોય એવો કઈક પ્રપોઝ ડે ને ઇમરાન હાશમી ડે ને એવું કઈક ઘણો આવે, મને ખબર ન ખોટવાડ્યું હોય ત્યાં છેલ્લો દિવસે, હવે આ ખોટવાડ્યું એમાં વરી એક દી તો વરી ઓલ ચોકલેટ ડે ને રોઝ ડે ને પ્રપોઝ ડે ને કેટલા ડે એમાં હોય, હા એમાં આપણે જાજી ખબર પડે નહીં એટલે આપણે એમાં ધ્યાન ન દઈએ, મને જાજી ખબર નહીં, મને તો વરી કરણ કેતા હોય તો આજ વેલેન્ટાઇન ડે છે તો અમે તો ડેડિયાપાડા કરણ છે તો મેસેજ કરી દીધો, હોળી ઉપર કઈક પ્લાન બનાવી છું, કાલ વારી એમ આવતું ઇમરાન હાશમી ડે, ઇમરાન હાશમી ડે એટલે તો વારી શું ખબર નહીં, ઈ તને જ ખબર, પણ હું કા તમારે ક્યાંય જવાનું હોય તો, ના ના હું ક્યાં જાઉં, પ્રોગ્રામ બનાવ્યો હોય તો, ના રે ના બે ત્રણ દી પછી જાઉં ક્યાં, અટાણે ન જવાય, તો હાલો ભાવેશભાઈ ના પાડે તો મને તો એમ કે કદા સી હે કોઈ છોકરી ગોતી હે, પણ જો અમારે કેટલા ભોરા ભાવેશભાઈ, ઠીક આપણે ને જ કોઈ, તો હવે આપણે મંડીએ આપણું કામ કરવા, બહુ મસ્તી થઈ ગઈ, એક ગદપને નિરણ તો કરી દીધી ઢોરને, મકાઈને ખડીક રહીને કરીશું,
ને ઓલી ને કટીને આજ તો હવાર સાહી ને ખીચડી નાખી દીધું તું, ખાધું નથી ખાધું, થોડુંક ખાધું ને થોડુંક પડ્યું. આજે સાહી ને ખીચડી ને નાખી દઉં, થોડુંક ખાધું તું થોડુંક પડ્યું. ભરત પાછી છે ને અંદર તરત જ વહી જાય, હજી આમ મુક્તિ ને જ ચીરી રેઠું ગલુડિયા ને. તો ફાઇનલી રહોડાનું કામ પતી ગયું ને ઠામે ઉટકાઈ ગયા. ને અમારે ઠામ હવારે હામતા હોય ને બપોરે હામતા હોય, હવારે સાહી ના હોય દૂધ ના હોય દૂજાણ વાળા ને ઠામતા હામતા હોય નાસ્તા ના બધા ઓટાણ પછી ભેરા ઉટકી નાખીએ, થોડા થોડા ના ઉટકીએ. મમ્મી કરે અહીં બકાલું હમું ને પપ્પા ગયા પોરબંદર, પપ્પા 12:30 વાગી જાહે આવવામાં. ને આજે શાકમાં પાંદડી ફરીથી હમી થાય છે, આપણે તો પાંદડી હમી કરતા આવડે નહીં, બી કાઢતા આવડે, બી કાઢવા લાગીએ. ના સીવું મારે હાઈટ ને હમી કરવા લાગે તી, સીવું કા હમી કરવા લાગે, હમી કરેલ માં કાકરી નાખે વા ગોથો કરે સીવું સીવું. એ એક જણો સીવું હાચવવામાં જ જોઈએ, તઈએ કામ કરી હગીએ. તો એક કોમેન્ટ આવી હતી, આપણે મમ્મીને કહી આલો, એક કોમેન્ટ આવી હતી કે પપ્પાને કે વિડીયો બોલાવો. પપ્પા નો આવે, એને માં રસ નથી, પપ્પા ના આવે. જો મમ્મીએ કીધું મમ્મી ને મોટે થાય થ્રુ ને પપ્પા વિડીયો મેં ઉતારતા હોય ને તો એ આમ જોતા હોય, વાતો કરતા હોય તો બંધ થઈ જાય ને પછી આ ઘવૈયા છે, એટલે પછી અમે પપ્પાને બોલવાનું જ ન કહીએ. અમારે સીવું હમણાં મોટી આપણી થાહે ને એટલે સીવું બનાવ્યું છે વિડીયો ને બોલીએ. રોંઢાનો મસ્ત મજાનો ચા પીવાઈ ગયો ને હવે આપણે જવું હમણાં મકાઈ વાટવા. ગધપ પીવરાવી એટલે ગધપ તો નહીં વઢાય. તો મમ્મી પછી કઈ કામ નતું, તે બાયણે વલ ભેહું બેઠી હતું, તે કે હાલ હું અંદર ખાતર નાખી દઉં ભેરું કરીને. તે હમણાં ગયા ને સીવું આવી ને કાકા પાસે ડાગલા જોવાય. ને હવારે તો આપણે ભાવેશભાઈ કહેતા હતા કે આપણે તો કે કોઈ છોકરીને છે નહીં ગર્લફ્રેન્ડ ને કે, તો એ કે મને તો કે આમાં ખબર ન પડે ઓલામાં વેલેન્ટાઇન ડે માં. તો આજ બપોર ખબર છે એના માટે આ તોફા એના માટે આવ્યો. હવે આપણે એને પૂછીએ, એવડો ફૂલનો ગજરો કે નહીં મોકલાવ્યો? ખબર નહીં પપ્પા લઈ આવ્યા, પપ્પા કોકે નથી તું ને. ના ના ઈ પપ્પા લઈ આવ્યા, મને એમ કે ઓલું આવ્યું તું કુરિયર વાળું. ના ના મને એમ કે તમે ઘર માં લઈ આવ્યા, કે દે પપ્પા લઈ આવ્યા કઈ કરણ. પછી કોણ છે? એક ભાવેશભાઈ આપણે છે, તો કરણ ને ભાવેશભાઈ ને બેન તો છે નહીં. તો હું તો કહ્યું કુરિયર વાળો આવ્યો ઈ હે ને, ત્યાં ગજરો તમારા માટે કોકે મોકલાયો. કદાચ કોઈ જૂની કોલેજ ની યાદ કરો ગર્લફ્રેન્ડ હોય કોઈ હે જ નહીં, પણ હોય તો કઈ અટાણે કઈ કરાય નહીં, નગર નગર દેરા થાય ખોટા. આ મારે તો હે જ નહીં, પણ તો આ વેલેન્ટાઇન ડે ને કઈ ન કરાય પછી બધું મનાવી લેવાય. તો ઠીક એટલે બધા ગામ ખદેડા ન થાય તો વાંધો નહીં. મને અટાણું હતી એમ હતું, હું કે હમણાં ભાવેશભાઈ એઠે આવે તો પૂછું, એઠે આવે તો પૂછું. તો હવે આપણે હમણાં મમ્મી ને પૂછીએ કે આ પપ્પા તમારા માટે જ લઈ આવ્યા ને, તો એવડો ગજરો ગજરાનું કઈક આમાં ગોટા છે, હમણાં મમ્મી આવે એટલે પૂછું. તો હવે મમ્મી અંદર આવી ગયા ને હવે આપણે મમ્મી ને પૂછીએ, આજ તો વેલેન્ટાઇન ડે છે તો પપ્પા તમારા માટે ગજરો ને લઈ આવ્યા, કેવો લાગ્યો તમને? કેવો ગજરો? તો ઓલો ઓહરીમ ગજરો એવડો પડ્યો એ હજી તમને જ જોયો? ના તે હમણાં આ ભાવેશભાઈ તમને કીધું કે મમ્મી ઓલા હંચા પાસે પડ્યો એ પપ્પા નત લઈ આવ્યા. એ તમે તમે હવે નો નીકળાવી હગો, મમ્મી ને ખબર હઈ નત ને મમ્મી એ તો કીધું. એ તો પપ્પા જ લઈ આવ્યા, એ મને એમ કે પપ્પા જ લઈ આવ્યો ને, આ કોણ લઈ આવે અહીંયા મૂકી દીધો પપ્પા એ. તમે તો પપ્પા ને આવવા દે ખબર. ના ના તમે તો મને હમણાં શું કીધું કે મમ્મી એ મને કીધું કે પપ્પા લઈ આવ્યા, મમ્મી ને તો ખબર હઈ નત. અરે ના ના બા તો હમણાં પપ્પા ને આવવા દે, હાંજે આપડે બધું પૂછી લઈએ. ના ના હવે પાકું જ થઈ ગયું ભાવેશભાઈ, હવે ન નીકળાવી તમે. ઓહો હવે કહી દો. તો હવે સીવું હમણાં અડદિયો ખાતી હતી ને અડદિયો ખાઈ લીધો ને પછી પડી ગઈ, એટલે ઈ અડદિયો ખાઈ લીધો. ને હવે મારે એને પાછા કપડાં બદલાવવાના છે, હજી તો આ ઘડીએ ને આજ બપોર મેં નવરાવી હતી અસલની, પછી અટાણ કપડાં પહેરાવી ને બાયણે રમવા કાઢી. તો એ તો અડદિયો ખાતી ખાતી આખી ભરાઈ રહી ને ભરાઈ રહી તો કોઈ, પણ પાછી પાછી પોતે પડી ગઈ. તે વરી હાથ પગ ધોઈ દીધા ને હવે એને લુગડા છે ને થોડીક વાર રમી લઈને પછી બદલાવું. નહીં જો જો જાય છે એનું કામ કરવા.
ઓલા મોજા નાકડી ફેરા કરવા માંડશે ત્યાં હુકવા હોય ને. હાલો હવે આપણે મકાઈ વાઢી આવીએ વેલા હર. આજ જો ગોદમ આને ઢોરને જડીએ નહીં અટાણે ઉકલ મમ્મી નાખી દઈ. હાલો તો આપણી મકાઈ વધાઈ ગઈ ને હવે ઘેર ભાગીએ. આજ મોટલી જરાક ઢીલેરી બંધાણી પણ એમ પાસે છે આખું ને એટલે વાંધો નહીં આવે. આ ઘેરી હોય ને તો હજીરીક ઠાવકી બાંધવી પડે નક રસ્તામાં છૂટી જાય છે. તો આપણે હાલો મમ્મીને કંઈક પૂછીએ. હવે મમ્મી તમારે ઓલા હગાઈ થયા પછી હગાઈ કેટલો ટાઈમ રહી હતી? હગાઈ કરી 4 વર્ષ. 4 વર્ષ હગાઈ રહી? હા જો આજ મને ખબર પડી પૂછ્યું તો 4 વર્ષ હગાઈ રહી ને અટાણે તું 4 મહિના માંડ રાખે. તો અટાણે તો આપણે ફોન ની સુવિધા થઈ ગઈ ને ફરવાની સુવિધા થઈ ગઈ ને અહીંયા તો એ કઈ હતું નહીં ફોન ને ફરવાનું ને. તો તમારે વાત કરવી હોય તો કેમ કરતા? ટપાલું હતી ટપાલું જો ઈ પણ મજા જ અલગ હતી ટપાલ ની ને. એટલે આપણે 2-3 દિવસ તો પૂગે વાત ને અટાણે તો આમ 2 મિનિટ ન થાય તો અટાણે દી માં 10-10 વાર તો ફોન થાય. અટાણા ને જમાન મૂકી દે ને શિવાજી મોટી થાય ને તો અહીંયા તો કામ જાણે આના કરતા કેવો જમાનો આવશે. તો પછી હા 4 વર્ષ કીધું મમ્મીએ કે રહી તો પેલા ઓલું ખાલી આ જોવા જતા ને એવી રીતના જ લગ્ન થતા પેલા લવ મેરેજ ને હતું? ના ના એવું કઈ નતું. પેલા કઈ નતું એટલે આમ જોવા તો જતા. હા હા એમ તો તાર પપ્પા જોવા આવ્યા હતા એમ જોવા તો આવે પણ અટાણે તો જો છોકરા છોકરી એકાબીજા ને પેલા પસંદ કરી લે પછી ઘરના ખબર પડે ને એ પેલા નતું ને કઈ? ના એવું પેલા કઈ નતું. તો તમને કેટલા 1000 વાર જોવા આવ્યા હતા? ના એટલે અટાણે કઈ હું મેં એવું હાટું શું કરવા પૈસું કે અટાણે છે ને છોકરો એકવાર જોઈ જાય પછી વરી કઈક કઈક મેં એવા દાખલા જોયા કે છોકરી વરી બધું હા ને બધું થઈ જાય ને પછી વરી કઈક મેં તો ઠીક રીતે નતો જોયો તો બરોબર તો છોકરો પાછો જોવા આવે એટલે મેં પૂછ્યું મમ્મીને કે મમ્મી કઈ કે મને તો 1000 વાર જોવા આવ્યા હતા ને 4 વર્ષ હગાઈ રહી હતી ને ટપાલ થી વાતું થતી ને એ તો જમાનો અલગ હતો ને મજા જ અલગ હતી. તો 6 વાગે જેવું થઈ ગયું અને ભાવેશભાઈ ગયા ભૂમિના ઘરે શિવુન લઈને. શિવુન ક્યારની હના કરતી હતી 2 દિવસ થી એમણા નતા ગયા હતી તો છોકરાઓને આપણે કાયમ રમવા જ્યાં લઈ જતા અહીંયા હના કરવાનું છે તો એ ગયા એમણા લઈને ને 2-3 દિવસ થી હમણાં કંઈ નવીન ખાવાનું નથી કર્યું તો વિચાર કરું કે આજ પપ્પા રતારા લઈ આવ્યા તો રતારાનો શીરો થોડોક કરી નાખીએ. તો શિવરાત્રિને હજી વાર છે પણ કરી નાખીએ હાલ ને થોડોક. આમાં કાયમ ખીચડી હમણાં મૂકવું અટાણે તો શિવ કાયમ ખીચડી ખીચડી હાંજે ખાતી હોય તો એને શીરો બહુ ભાવે શીરો કરી નાખીએ આપણે ભેરા ખાહું. ને હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે લઈએ આ ગજરો જેની આજ બતાવીને ગોટે ચડાવ્યા તો કહેજો કોમેન્ટમાં ગજરો કેવો લાગ્યો અને આ સ્પેશિયલ કરણ તમારા માટે ગજરો. તો તમે મને હવાર વોટ્સઅપમાં મેસેજમાં કીધું હતું આઈ લવ યુ હું તમને વિડીયામાં કહું આઈ લવ યુ ટુ. મમ્મીની એરેન્જ મેરેજની વાતો કેવી લાગી એના માટે એક લાઈક તમારે દઈ દેજો મસ્ત. ને આપણો મિનિયા અહીં બૂટમાં આરામથી હૂતો. એ મિનિયા મિનિયા હાલો ફટાફટ મંડી બનાવવા.